સાબરકાંઠા જિલ્લામાં યુવાન માતાએ 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો. સાબરકાંઠા જિલ્લામાં યુવાન માતાએ 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો. સાબરકાંઠા જિલ્લાના ઈડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ છે. સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે 18 વર્ષીય માતાએ સામાન્ય બાબતે પોતાના કાળજાના કટકાને 150 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ફેંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ છે. લક્ષ્મીબેન ચૌહાણનો પરિવાર મજૂરી પર આસપાસના વિસ્તારમાં ગયો હતો, જે દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું, જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમણે પોતાના પરિવારનો ભય જણાતા તેમણે કાગળમાં લપેટી પોતાના વાળસોયા કટકાને પથ્થરથી બાંધી નજીકના કૂવામાં ધકેલીને ઘરે પરત આવી ગઈ હતી. તેમજ ઘરે આવી પોતાના 15 દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. આ મામલે પોલીસે માતાની કડક પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસે બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. એટલે ચાદર પોલીસ સ્ટેશનના અચરાલ ગામમાં એક 15 દિવસના બાળકને ગુમ થવાની ઘટના બની હતી, જે અનુસંધાને તેના પિતા જગદીશભાઈ ચૌહાણે ચાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી અને એના અનુસંધાને અમારી LCB, SOG તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડોગ સ્કોડ એ બાળકને શોધવા માટે ત્યાં ટીમો કાર્યરત હતી. એ દરમિયાન જે પરિવારના સભ્યો છે એમની પૂછપરછ કરતા જે આ બાળકની માતા છે એણે પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું હતું કે પોતે જ્યારે પોતાના બાળકને લઈને ઘરમાં હાજર હતી ત્યારે તેનાથી બાળક પડી ગયેલું હતું જમીન ઉપર અને એના કારણે બાળકના માથામાં ઈજા થવાથી પોતે ગભરાઈ ગયેલી હતી અને એ તાત્કાલિક પોતાના બાળકને લઈને કાપડમાં લપેટીને એને કૂવામાં નાખી આવી હતી, જેથી કરીને ઘરવાળા એમને ઠપકો ના આપે કે પોતાનાથી આ પ્રકારનો બનાવ બની ગયેલ છે. જે બાબતે જે બાળકની માતા છે એને હાલ જાદર પોલીસ સ્ટેશનને પૂછપરછ કરીને એ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અને હાલ જે બાળક છે એની ડેડ બોડીને કૂવામાંથી કાઢીને એને PM અર્થે અમદાવાદ ફોરેન્સિક PM માટે મોકલવામાં આવેલ છે. કઈ કલમ હેઠળ સાહેબ ગુનો નોંધવામાં આવે છે? હાલ તો જે પ્રાઇમરી છે એ અપહરણનો ગુનો નોંધવામાં આવેલો હતો, પણ જે બનાવ પાછળથી જાણવા મળ્યો છે આ રીતનો જે એના માતાથી બનાવ બની ગયેલો છે એ અનુસંધાને હવે જે એની માતા છે એના વિરુદ્ધ નવી કલમો કોર્ટમાં ઉમેરીને ગુનો દાખલ કરવામાં આવશે. મેં કીધું એમ કે એની જે માતા છે એ ગભરાઈ ગયેલી હતી કે જ્યારે એના ઘરવાળા પાછા આવશે કામે ગયેલા હતા અને આવી રીતે જોશે કે પોતાનાથી આવી ભૂલના કારણે બાળકને ઈજા થયેલી છે, એનાથી ગભરાઈ જઈને એની માતાએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી જ. એક વાર
પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403, મોબાઈલ નંબર 9909990161.